જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપ સૌને માટે લઈને આવી છું બટેટામાંથી બનતો એકદમ અલગ જ નાસ્તો. આ નાસ્તો તમે લાઈફમાં ક્યારેય ખાધો પણ નહીં હોય અને જોયો પણ નહીં હોય. આ નાસ્તો તમે ઘરે એકવાર ટ્રાય કરશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો તમે આ ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ઝડપથી બની જાય છે. બનતા બિલકુલ વાર નથી લાગતી અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે અને એકદમ અલગ જ વેરાયટી છે. તો તમે આ નાસ્તો ટ્રાય જરૂર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો આજનો વિડીયોની શરૂઆત કરી દઈએ. તો અલગ જ પ્રકારનો નાસ્તો બનાવવા માટે આપણને કોઈ પણ બહારના સામગ્રીની જરૂર નહીં પડે, એકદમ ઘરના સામાનથી જ બની જાય છે. તો અહીંયા મેં આ રીતે ત્રણ બટેટાને આ રીતે ચિપ્સમાં કટ કરી લીધા છે. આ રીતે ચિપ્સ પડવાનું મશીન આવે એનાથી આપણે ચિપ્સ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ પાતળી ચિપ્સ નથી કરવાની, થોડી આ રીતે થીક રહે એ જ રીતે કરવાની છે. તો હવે આપણે એક બેટર બનાવી લઈશું. તો બેટર બનાવવા માટે આપણે એક બાઉલમાં આપણે એક કપ સૂજી લઈ લઈશું. અહીંયા આપણે કોઈ પણ વાટકી કે કપ સેટ કરી લેવાનો છે એ જ પ્રમાણે આપણે માપ લઈશું. તો અહીંયા મેં એક કપ સૂજી લઈ લીધી છે. તો એ જ કપના માપથી આપણે એક કપ બેસન એડ કરવાનો છે. આ રીતે બંનેનું માપ આપણે એક સરખું રાખીશું. સૌ પ્રથમ એમાં આધુ મરચા અને લસણને ક્રશ કરીને લઈ લીધા છે. તો એ બે ચમચી જેટલા એડ કરી દઈશું. તમને જેટલું તીખું વધારે પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ તેમાં ચપટી હળદર એડ કરવાની છે. એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા હું એક ચમચી લઈ રહી છું. તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. એક ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આપણા મસાલા થઈ ગયા છે. તો હવે એમાં આપણે લીંબુ અને ખાંડ એડ કરીશું. તો અહીંયા મેં એક લીંબુનો રસ નીચોવીને લઈ લીધો છે અને ત્યારબાદ એક ચમચી ખાંડ એડ કરીશું. અહીંયા તમે લીંબુ અને ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે અહીંયા આપણે પાણીની મદદથી આનું બેટર બનાવી લેવાનું છે. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનો આપણે બેટર બનાવી લઈશું. અહીંયા આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે એટલા માટે પાણીની વધારે જરૂર પડશે. તો થોડું થોડું પાણી એડ કરીને અહીંયા મેં આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું થોડું ઢીલું રાખ્યું છે, કારણ કે સૂજી થોડી વાર માટે આપણે રેવા દઈશું તો એ થોડું પાણી શોષી લેશે. તો એને આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેવા દઈશું. 10 મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું અને જરૂર લાગે એટલું પાણી એડ કરીને આપણે આ જ રીતનું પાતળું બેટર બનાવી લેવાનું છે. તો હવે આપણે એક મોટા પોળું પેન લઈ લઈશું. એમાં આ રીતે બટેટાની સ્લાઇસને ગોઠવી દેવાની છે. તો આ રીતે એકદમ રાઉન્ડ શેપમાં ગોઠવવાની છે જેથી કરીને નીચે ડિઝાઇન પડે. અને આ જ રીતે આપણે એકની ઉપર એક બટેટાની સ્લાઇસ મૂકી દેવાની છે. આ રીતે આપણે પહોળું પેન લઈ લેવાનું છે. તમે ચાહો તો ઢોસાની ડીશ પણ લઈ શકો છો. હવે આવી જ રીતે બધી બટેટાની સ્લાઇસને બાજુમાં ગોઠવી દીધી છે. તો હવે વચ્ચેની બાજુ પણ આપણે બટેટાની સ્લાઇસને ગોઠવી દઈશું જેથી કરીને ઉપર સરસ રીતે બટેટાની ચિપ્સનું લેયર થઈ જાય. હવે આવી જ રીતે બધી બાજુથી બટેટાની ચિપ્સથી લેયર કરી લીધું છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા આપણે આ નાસ્તો માત્ર 2 ચમચી તેલમાં બનાવીશું. અહીંયા વધારે પડતા તેલની જરૂર નથી પડતી. માત્ર 2 ચમચી તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. હવે આ બટેટાને આપણે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને થોડાક સોફ્ટ થઈ જાય. હવે 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા થોડા સોફ્ટ થઈ ગયા છે અને થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને આ રીતે એકબીજા સાથે સરસ રીતે ચીપકી જાય. ત્યારબાદ આપણે એમાં બેટર એડ કરવાનું છે. તો મેં થોડું પાણી એડ કરીને આ રીતનું બેટર બનાવી લીધું છે. તો હવે આપણે આ બટેટાની ઉપર આપણે બેટર એડ કરવાનું છે. બટેટા એકબીજાથી અલગ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. બટેટા સરસ રીતે બધા નીચે દબાઈ જાય એ રીતે આપણે આપણું બેટર એડ કરી દેવાનું છે. હવે આ રીતે ચમચાની મદદથી જો કોઈ બટેટા ઉપર બેટર ન હોય તો એને સરસ રીતે આ રીતે ફેલાવી દેવાનું છે. બધી બાજુથી સરસ આપણું બેટર ફેલાઈ ગયું છે. તો હવે એને ઢાંકણ ઢાંકીને આપણે 6-7 મિનિટ માટે થવા દઈશું અને ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે.
તો અહીંયા 7-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે એને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે કિનારીઓ છોડવા લાગ્યું છે પેન. એનો મતલબ કે નીચેની સાઈડથી આપણા બટેટા સરસ થઈ ગયા છે ક્રિસ્પી. તો હવે આને આપણે એકબીજા વાસણની મદદથી પલટાવી દઈશું. તો આ રીતે એક પ્લેટથી દબાવીને ઉલટાવી દઈશું અને પાછું આપણે પ્લેટમાં લઈ લેવાનું છે અને ફરીથી આપણે એને પેનમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા બટેટા ઉપરથી એકદમ ક્રિસ્પી બની ગયા છે. અહીંયા આપણે ફરીથી તેલ એડ કરવાની જરૂર નથી, માત્ર 2 ચમચી તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે આ નાસ્તાને એકવાર આ રીતે ઉલટાવી દેવાનો છે જેથી કરીને નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી બની જાય. તો હવે ફરીથી તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી. તો હવે આને ઢાંકણ ઢાંકીને 6-7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું. કુલ આપણો આ નાસ્તો 15 મિનિટમાં બનીને બિલકુલ તૈયાર થઈ જાય છે, જરા પણ વાર નથી લાગતી. હવે તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો કિનારીઓ છોડવા લાગ્યું છે અને એકદમ ક્રિસ્પી બની ગયો છે. તો બંને સાઈડથી તમે ચેક કરી શકો છો. તો હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો એને ફરીથી પ્લેટમાં પલટાવીને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ નીચેથી પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે અને એકદમ માંડવાનો જે રીતે ક્રિસ્પી લેયર બની જાય છે ગોલ્ડન કલરનું, એ રીતે બની જાય છે. તો હવે આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો એને આપણે એ પ્લેટમાં ફરીથી પલટાવી દઈશું. તો આપણો આ બટેટાનો એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો એને આપણે કટ કરી દઈશું. આ બટેટાની ચિપ્સ વાળો નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે મેં એક પીસ કાઢીને તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી સરસ રીતે આપણો બટેટાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.